નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત. હું છું નેહલ. ચોપાટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજે આપણે વાત કરવી છે કે કેમ એક પછી એક નેતા છે તે પક્ષને બદલી રહ્યા છે. પક્ષની વાત કરીએ તો તે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ મહત્વની બાબત એ છે કે જ્યારે લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી આવતી હોય ત્યારે આ પ્રકારની હરકત વધારે જોવા મળતી હોય છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પક્ષોમાં તડજોડની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે અને તેવું જ કંઈક હવે જોવા મળે છે. જસદણના કુંવરજી બાવળિયા અને ઊંઝાના ડોક્ટર આશા પટેલે તાજેતરમાં જ કેસરિયા ધારણ કર્યા છે. ત્યાં તો કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યોના નામ સામે આવ્યા છે કે તેઓ ભગવો ધારણ કરે તેવી શક્યતા છે. આ ત્રણ ધારાસભ્યોમાં જો વાત કરવામાં આવે તો એક સમયે રાહુલ ગાંધીના ખાસ મનાતા અલ્પેશ ઠાકોરનું નામ સામે આવે છે. આ ઉપરાંત રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપરાંત બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડાનું પણ નામ આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે તેઓ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. તો કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને રાતોરાત પણ નહીં પરંતુ ગણતરીની ઘડીઓમાં કહી શકાય કે તેઓને કેબિનેટ મંત્રી પદ આપવામાં આવ્યું હતું, ત્યારે બાવળિયા બાદ હવે કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો અને તેમાં જો વાત કરવામાં આવે તો તાજેતરમાં ડોક્ટર આશા પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સામે ફરિયાદ કરતા હતા, પરંતુ તેઓ ભાજપમાં જોડાવાના છે કે નહીં તે બાબતે મગનું નામ મરી પાડતા ન હતા. અલ્પેશ ઠાકોરે પોતાના મત વિસ્તારમાં પોતે ભાજપમાં જોડાય તો મતદારોનો મિજાજ કેવો રહેશે તે જાણવા માટે હવે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વની બાબત એ છે કે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં પોતાની કદર થતી નથી તેવા સતત આક્ષેપો કરતા જોવા મળ્યા છે. સંગઠનમાં વિવાદનું કારણ આગળ ધરીને ભરતજી કોંગ્રેસને અલવિદા કહે તેવું પણ સૂત્રો તરફથી જાણવા મળે છે. અત્યાર સુધી કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે તેઓ ભાજપમાં જોડાયા છે અને ત્યારે હવે ભરતજી ઠાકોર પણ સામે આવી શકે છે. મહત્વની બાબત એ છે કે 12 માર્ચે કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે અને ત્યારે હમણાં જ મળતા સમાચાર અનુસાર જો વાત કરવામાં આવે તો હવે હાર્દિક પટેલ પણ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. રાહુલ ગાંધી સોનિયા ગાંધીના હાથે તેઓ કેસ ધારણ કરે તેવી પણ શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસની હાલત એવી કેમ થઈ કે એક સાંધે ત્યાં 13 તૂટે છે. તો આજ વિષય પર આપણી ચર્ચા છે અને ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે નેતા ભારતીય જનતા પાર્ટી પ્રશાંત વાળા. પ્રશાંતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી મેહુલ પટેલ નેતા છે. મેહુલભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક તરીકે મનસ્વી થાપર આપણી સાથે છે. મનસ્વીભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જો વાત કરવામાં આવે, મેહુલભાઈ, સીધો જ એક પ્રશ્ન, કેમ આ પ્રકારની હાલત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળે છે કે એક પછી એક નેતા છે તે કોંગ્રેસમાંથી અલવિદા કહી રહ્યા છે અને જ્યાં સુધી અલવિદા નથી થતા ત્યાં સુધી બધું જ કોંગ્રેસ કહે છે કે અમારે ત્યાં બધું જ સમૂહ સૂત્રું છે, પરંતુ જાય પછી કહે છે કે પહેલેથી તેમનામાં અસંતોષ જોવા મળતો હતો. શું છે આ બધું? સૌથી પહેલાં તો જણાવીશ આપને કે કોંગ્રેસ એ બહુ જૂની પાર્ટી છે, સૌથી જૂની આપણા દેશમાં જે પોલિટિકલ પાર્ટી છે. બીજી એક જો વાત કરું તો અત્યારે હાલ જે વાત થઈ રહી છે અલ્પેશભાઈ ઠાકોરની, તો અલ્પેશભાઈ ઠાકોરે આપણે એમની જો પાછળની હિસ્ટ્રી જોઈશું તો એમણે જે ભાજપની વિરુદ્ધમાં એમણે ચળવળ ચલાવી અને એના કારણે મોટા થયા. જ્યારે કોંગ્રેસ પક્ષ જોડાયા એ અગાઉ પણ એમની જે ચળવળ હતી એ ભાજપની વિરુદ્ધ હતી. તો આજે જે અફવાઓ ફેલાઈ છે અને જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ઇલેક્શન નજીક આવે છે ત્યારે આવી અફવાઓ ફેલાતી હોય છે. બિલકુલ. અગાઉ પણ તમે જોયું હશે તો થોડા વખત પહેલાં, થોડા મહિનાઓ પહેલાં, કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી રહ્યા છે અને ભાજપ જોઈન કરી રહ્યા છે એવી અફવાઓ આવી હતી, પણ એનું કોઈ પરિણામ નહોતું જોયું આપણે. અત્યારે હાલ ફરીથી અફવાઓનું બજાર ગરમ થયું છે અને જે અફવાઓને અલ્પેશભાઈએ પોતે નકારી છે. હા, એમને ચોક્કસ થોડી ઘણી જો નારાજગીઓ હશે તો એમણે હાઈકમાન્ડને એના માટે રજૂઆત કરી છે અને એમની માગણીઓ અથવા તો જે નારાજગીઓ છે દૂર કરવાની એ વાત કરવામાં આવી છે. તમારું મત શું કહે છે, નારાજગી હશે ખરી? નારાજગી એમણે જે મીડિયા સામે અથવા તો પછી હાઈકમાન્ડને પણ મળેલા અને એમની જે નાની દરેક વ્યક્તિને નાની મોટી નારાજગી તો હોવાની જ છે. અને બીજું એક સારી વસ્તુ અમારી પાર્ટી વિશે કહીશ કે કોંગ્રેસ એક લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે કે જેમાં તમારી કોઈ પણ નારાજગી હોય તો તમે બતાવી શકો છો લોકોની સામે, કે જે બીજી પાર્ટીઓમાં ઉપરથી જે હાઈકમાન્ડ કહે પ્રમાણે અથવા તો તમને અસંતોષ હોય તો તમે ખુલ્લેઆમ નથી કહી શકતા હોતા, એવું અમારી પાર્ટીમાં નથી. તો ચોક્કસપણે દરેક વ્યક્તિને નાનો મોટા અસંતોષ હોય
એ દર્શાવી શકે છે અને એનું દૂર કરવામાં આવતા હોય છે. ચલો બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી પ્રશાંતભાઈ આપની પાસે આવું છે, મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી છે તે હંમેશા એક દાવો કરે છે કે અમારો જે પક્ષ છે તે કેડર બેઝ પાર્ટી છે, પરંતુ આ જે કેડર બેઝ પાર્ટીમાં એવું તો આપણે શું જોવા મળે છે કે જે વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય, ભાજપની સેવા કરતા આવ્યા હોય, તેમને ક્યાંક બાજુ પર મૂકીને અન્ય કોઈ વ્યક્તિને પદ આપી દેવામાં આવે છે. જે પ્રમાણે આપણે વાત કરીએ કુંવરજી બાવળિયાના કેસમાં થયું, ત્યાં સુધી કે થોડાક જ કલાકમાં તેમને મંત્રી પદ પણ આપી દેવામાં આવ્યું. તો નથી લાગતો કે જસદણના જે અન્ય નેતાઓ હશે, ભાજપના નેતાઓ, તેમને ક્યાંક મનમાં કચવાટની લાગણી કે અમે વર્ષોથી પક્ષની સેવા કરીએ છીએ પરંતુ ફળ તો મળતું નથી? ના, એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો જી એ કોઈ પદ માટે, ટિકિટ માટે, હોદ્દા માટે કે સત્તા માટે કામ નથી કરતા. ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા સાથેની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર એ ભારત દેશ પરમ વૈભવના શિખર ઉપર પહોંચે, ભારત દેશ ફરીથી વિશ્વગુરુ બને એ રીતનું એક મોટું સ્વપ્નું લઈ અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો કામ કરતા હોય છે. ટિકિટ મળવી ન મળવી, હોદ્દો મળવો ન મળવો આ માત્ર એક વ્યવસ્થાનો ભાગ હોય છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ લાયક હોય છે ટિકિટ માટે, પરંતુ ટિકિટ કોઈ એકને જ મળતી હોય. બિલકુલ, તો એ વ્યવસ્થાનો એક ભાગ હોય છે. એટલે ભાજપમાં ક્યારેય તમને એવું જોવા નહીં મળે, જ્યારે એકવાર ડિક્લેર થઈ જાય, કોઈને નામ નક્કી થઈ જાય, પછી આખી તમામ કાર્યકરો સાથે મળી અને માત્ર કમળ નિશાન અને કમળને વિજય બનાવવા માટે એ તનતોડ મહેનત કરતા હોય છે. અને એટલા માટે જ કહેવાય છે ને કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ, એટલે એક કેડર બેઝ પાર્ટી છે અને એ પ્રકારની શિસ્ત એ ભારતીય જનતા પાર્ટીમાં જળવાયેલી છે. પરંતુ આજે કોંગ્રેસની જે પરિસ્થિતિ છે એ જોવો એટલે સ્પષ્ટ રીતે દેખાય આવે કે માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં આજે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવા પણ તૈયાર નથી. તમે જુઓ ઉત્તર પ્રદેશમાં શું થયું, જે બસપા અને સપા જોડે કોંગ્રેસે આજીજીજી કરી ગઠબંધન કરવા માટે, અંતે સપા ને બસપાએ ગઠબંધન કરી લીધું અને કોંગ્રેસને માત્ર યુપીમાં 2 સીટ ઓફર કરી. એ જ પરિસ્થિતિ કોંગ્રેસની રાજસ્થાનમાં છે, એ જ પરિસ્થિતિ એમપીમાં છે, એ જ પરિસ્થિતિ તેલંગાણામાં છે, એ જ પરિસ્થિતિ આંધ્રપ્રદેશમાં છે. એટલે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ હવે માત્ર ને માત્ર એક પરિવારની પાર્ટી બની ગઈ છે અને વર્ષોથી એક જ પરિવાર કોંગ્રેસ ઉપર રાજ કરે. આ પરિસ્થિતિને લીધે કોંગ્રેસમાં પણ આજે આંતરકલહ એ ચરમસીમા ઉપર છે. અને ગુજરાત કોંગ્રેસની જ જો વાત કરું તો આપણને ખ્યાલ છે કે ગયા વર્ષે પણ ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો એકી સાથે પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ આદરણીય કુંવરજીભાઈ અને ત્યારબાદ હવે આશાબેન. તો આ તમામ ધારાસભ્યો સવાલ એ થાય છે કે જ્યારે આપણે આદરણીય કુંવરજીભાઈ જે પ્રમાણે આપ બોલો છો, પરંતુ આ એ જ કુંવરજીભાઈ છે કે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોઈ પણ પ્રકારના અપશબ્દો બોલવામાં બાકી નહોતા રાખતા, પરંતુ હવે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો આગળ આપણે આદરણીય લગાડવું પડે છે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા લોકતંત્રની, લોકશાહીની એક અમે ગરિમા હંમેશા જાળવી રાખી છે. ચાહે વિરોધ પક્ષના હોય તો પણ એમનું આટલા વર્ષોનું જાહેર જીવન, એમનું વ્યક્તિત્વ, એમની લોકચાહના અને એને અનુરૂપ, એની ગરિમાને અનુરૂપ એને સ્થાન આપવું જોઈએ. એટલી મોકળાશ ભારતીય જનતા પાર્ટીમાં છે અને એને કારણે કુંવરજીભાઈને સીધું મંત્રીપદ આપવામાં આવ્યું, કારણ કે એ છેલ્લા 35 વર્ષથી જનજન સાથે જોડાયેલા એક સાચા લોકનેતા. જો અલ્પેશ ઠાકોર કદાચ ભારતીય જનતા પાર્ટીમાં આવે તો તેની ગરિમાને ધ્યાનમાં રાખીને કયું પદ આપશો, જો કદાચ આવે તો? અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં આવવાના છે કે નથી આવવાના એ મને ખ્યાલ નથી. હું પણ આપની જેમ આ મીડિયાના માધ્યમથી આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થાય ત્યાં સુધી, પરંતુ જો આવે છે તો એની ગરિમાને આપ કઈ રીતે મૂલવશો? ના, એટલે જો ને તો ની વાત છે, એમાં આપણે અત્યારે કહી ના શકાય, કારણ કે જો અને તો ની વાત છે. ફરી એકવાર પ્રશાંતભાઈ આપની પાસે આવું છું. મનસુભાઈ, આપને એક સીધો સવાલ, બે મુદ્દા છે અહીંયા. એક મુદ્દો એ છે કે અલ્પેશ ઠાકોર, બીજો મુદ્દો છે હાર્દિક પટેલ, અને ત્રીજી વાત કરીએ તો જિગ્નેશ મેવાણી. આ ત્રણ એક ઉભરતા ચહેરા હતા જે ગુજરાત તરફથી આજે આખો દેશ તેમને ઓળખે છે. ધારાસભ્ય તરીકે બેના ઠેકાણા પડી ગયા છે અને હવે લોકસભા માટે ચાન્સીસ હાર્દિક પટેલના પણ દેખાય છે. આ જે ત્રિપુટી છે તેના આ જે ઘટનાક્રમ છે તેને આપ કઈ રીતે જુઓ છો? 12 માર્ચે શું ફેરફાર થઈ શકે છે? આવતીકાલે શું જાહેરાત થઈ શકે છે? દેખીએ, તીનો જો લીડર્સ ગુજરાતમાં હૈ,
ये तीनों के तीनों लीडर्स किसी वर्ग को रिप्रेजेंट करते हैं, किसी मकसद को या कॉज को रिप्रेजेंट नहीं करते, किसी वर्ग को रिप्रेजेंट करते हैं। एक पाटीदार समाज को रिप्रेजेंट करता है, एक ओबीसी समाज को रिप्रेजेंट करता है और जिग्नेश दलित समाज को रिप्रेजेंट करता है। तो इनका जो वोट शेयर बैंक है ये अभी हम इनको ये नहीं बोल सकते कि ये नेशनल लीडर्स हैं या स्टेट लीडर्स हैं, ये एक वर्ग को रिप्रेजेंट करते हैं, उनके चाहने वाले उस वर्ग के लोग हैं जो उनका वोट बैंक इमीडिएट वोट बैंक है। तो अभी दोनों का पहला इलेक्शन था तो बहुत जल्दी होता है इनके लिए कुछ भी कहना, पर एक उत्सुकता मन में होती है कि हम पहले एमएलए बने फिर कोई पोजीशन में आए फिर पार्टी स्विच करें, वो एक ह्यूमन नेचर है जिसको हम बदल नहीं सकते। और ऐसी एक अपॉर्चुनिटी अभी लोकसभा इलेक्शन में हार्दिक के पास आ रही है, जिसको अगर वो कैप्चर कर सकता है तो बहुत बढ़िया बात हार्दिक के लिए होती है। और कोई भी कहां से लड़ता है उससे कोई खास फर्क पड़ता नहीं। जो बड़ा सवाल ये है जो मुझे समझ आया डिबेट में, पहला बड़ा सवाल ये है कि कांग्रेस में जो सबसे बड़ी प्रॉब्लम जो दिखती है वो अपने ही घर को ना वो कहीं ना कहीं संभाल नहीं पाते, वो कहीं ना कहीं उनका होटल पॉलिटिक्स आ जाता है, उनको ये डर होता है कि कहीं ना कहीं बीजेपी वाले पोचिंग ना करें, कहीं ना कहीं अपने एमएलए एमपीज पे उनको भरोसा नहीं होता कि कहीं वो उनको छोड़ के बीजेपी को ना ज्वाइन कर ले। एक जो लीडरशिप होती है जब जब लोग आपको वोट करते हैं तो आप ये भी चाहोगे कि आप जिन पे वोट कर रहे हैं वो अपने दल के साथ जुड़े रहें। अगर हर बार हम देखते हैं हर इलेक्शन से पहले कुछ ना कुछ लोग स्विच कर देते हैं बीजेपी की तरफ, तो कांग्रेस के लिए एक आत्मचिंतन करने की बहुत ज्यादा जरूरत है कि क्यों ऐसा हो रहा है। और दूसरी तरफ अगर बीजेपी कांग्रेस के इन्हीं लोगों को लेती जा रही है तो बीजेपी में बीजेपी क्या रहता है? बीजेपी में तो कांग्रेस के ही, अगर हम देखें कि कितने सारे धारासभा जो हैं वो कांग्रेस में से कितने सारे आए हैं, तो हमको समझ आ जाता है कि बीजेपी में भी जो लीडरशिप वैक्यूम है वो कहीं ना कहीं दिखाई दे रहा है। वो एक आउटसोर्सिंग लीडरशिप हो रहा है कि आउटसोर्स करो और जो व्यक्ति कैसा भी हो उसको कांग्रेस से, अगर हम उसका वोट बैंक अच्छा है उसको हम ले लेते हैं। कांग्रेस से जो भयंकर गलती हुई है वो मैं बोलता हूँ कुंवर जी बावलिया जैसे बाहुबली नेता, लोकप्रिय नेता, उनको आप कैसे जाने दे सकते हो? इतने बड़े वोट शेयर जो लोगों का प्यार और इतना सब उत्साह उनको मिलता है, आप ऐसे व्यक्ति को आपके इंटरनल पॉलिटिक्स देखते हैं कि कोड़ी पटेल की वोट बैंक भी भारतीय जनता पार्टी देखती होंगी। देखिए भारतीय जनता पार्टी ने जो किया वो तो मास्टर स्ट्रोक हम बोल सकते हैं, पर कांग्रेस ऐसी अपॉर्चुनिटी है, देखिए फ्री बॉल होती है, ये फ्री हिट देती क्यों है? अगर आप ऐसे बाहुबली नेता को अगर आप उसको सही तरह जो उनकी रिक्वायरमेंट है या हाई कमांड इतना हाई है कि आप उन तक रीच ही नहीं कर पा रहे हो, तो कहीं ना कहीं आपके इंटरनल पॉलिटिक्स में आपको समझना पड़ेगा कि इतने बढ़िया नेता को हमको नहीं जाने देना जितने इतने साल कांग्रेस को रिप्रेजेंट किया है। आपकी कहीं ना कहीं कम्युनिकेशन गैप हो या लीडरशिप का वैक्यूम हो, उस चक्कर में इतना बड़ा नेता और जो इतने बड़े रिप्रेजेंटेशन से आ रहा है जो आपके लिए बहुत बड़ा वोट बैंक है उसको आप क्यों जाने दे रहे हो? और देखिए बीजेपी जिस प्रकार से आपने बात किया कांग्रेस का, इस बारे में यह कहना है कि अभी पिछले 25 साल से हम सत्ता पे नहीं है इसलिए उनकी जो मांग है वो हम पूरी नहीं कर पाते थे। देखिए ये तो कांग्रेस के हर लीडर को पता ही है कि जब आप लड़ रहे हो तो आप ऑपोजिशन में आ रहे हो और जब आप ऑपोजिशन में आ रहे हो आप सरकार नहीं बना रहे तो आप मिनिस्टर नहीं बन पाते। पर आप देखिए कांग्रेस का 20 सालों में लगातार वोट बैंक बढ़ता जा रहा है। कहीं ना कहीं जो लीडरशिप है, हम ये देखते हैं कांग्रेस में बहुत सारे वाइस प्रेसिडेंट हैं, कोई भी एक ऐसा प्रेसिडेंट नहीं है जो एकदम बढ़िया तरीके से नेतृत्व लेके लोगों को विश्वास दिला पाए कि हाँ मैं गुजरात की जनता को जो उनका उनके मुद्दे हैं उनको सही तरह रखूंगा और एक दृष्टिकोण देने वाला, ऐसा अभी वैक्यूम जो कांग्रेस में वो बहुत ज्यादा दिखता है। इसी कारण जो अपने ही लीडर्स है कांग्रेस की खुद की लीडरशिप उन्हीं को डाउट हो रहा है, तो ये बहुत बड़ी सोचने की बात है। हर इलेक्शन में अगर ऐसा होने वाला है तो कांग्रेस आगे बढ़ के लोगों का विश्वास कैसे जीतेंगी? एक सामान्य व्यक्ति वोट करने जाता है तो वो देखता है कि जो व्यक्ति को वोट करने वाला है उस पे उसको भरोसा होता है कि नहीं होता। अगर वही व्यक्ति को अपने आप और अपनी पार्टी पे भरोसा नहीं है तो वो वोट वेस्ट हो रही है। डेमोक्रेसी कहीं ना कहीं हम इस चीज में दल बदली में डेमोक्रेसी कहीं ना कहीं वेस्ट होती जा रही है। बिल्कुल मनस्वी आपे बहुत महत्वनी बात करी कि जयरे एक पक्ष में बीजा पक्ष में जाए परंतु मतदाता ने क्या कचवाट की लागणी थाय कि 5 वर्ष माटे મેં આ ઉમેદવારને આ પક્ષને સત્તા આપી હતી પરંતુ તેણે અધવચ્ચે જ જે કહી શકાય જે પ્રમાણે આપણે કુંવરજી બાવળિયામાં જોયું કે એક જ વર્ષની ટર્મ પૂરી થઈ હશે અને ત્યાં તેમણે પક્ષ બદલ્યો પાર્ટી બદલી ફરી એકવાર ચૂંટણી આવી ફરી એકવાર સારી બાબત એ છે કે ફરી એકવાર તેઓ ચૂંટાઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા એટલે એમના તરફ લોકોની લાગણી છે તે આપણે ચોક્કસથી કહી શકીએ પણ બાબત એ પણ છે કે લોકોની ભાવના સાથે ચેડા ક્યાં સુધી થઈ શકે મેહુલભાઈ એક સીધો સવાલ છે કે ક્યાં સુધી કોંગ્રેસ છે તે પોતાની જે નબળી લીડરશિપ છે તે પુરવાર કરે છે અને એને કારણે આ વખતે સૌથી વધારે આપણી પાસે આવ્યા છે 77 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના છે અને તેમાંથી હવે એક પછી એકનો ઘટાડો થઈ રહ્યો છે શું કહેશો જેમ હમણાં મનસભાઈ વાત કરી એમાં હું કહીશ કે જે
રીચની વાત છે કે ત્યાં સુધી ઉપરની નેતાગીરી સુધી પહોંચવાની વાત છે. તો જે અલ્પેશ ઠાકોરના કેસમાં તમે જોશો તો એમનો ડાયરેક્ટ સંવાદ રાહુલજી સાથે થતો હોય છે, તો એવી જો કોઈ ગેપ નથી. અને જે નેતાગીરીની વાત છે કે નેતાગીરી એ પ્રબળ છે, અને એમના જે કંઈ તમે રાહુલજીને આવ્યા પછી જોયું હશે કે જે ઘણા બધા નાના નાના જે પ્રોબ્લેમ્સ તમને દેખાતા હતા એ બધા અત્યારે એકજૂટ થઈને જે ગઈ વિધાનસભાની ઇલેક્શનમાં લડ્યું ગુજરાતની જો વાત કરવામાં આવે તો, એના પછીને આપણે છેલ્લા ત્રણ સ્ટેટમાં પણ જોયું કે ત્રણે ત્રણ સ્ટેટમાં સરકાર બની કે બીજેપીની સામે. જ્યારે એ વખતે બી તમે અફવાઓનું બજાર જોતા હશો અથવા તો પછી આવી રીતે પક્ષ પલટાનું જે નાનું મોટું બનેલું તો એવું બને છે, પણ એનો મતલબ એ નથી કે નેતાગીરી. અત્યારે હાલ તમે જે હમણાં સમાચારમાં બતાવ્યું કે હાર્દિક પટેલ એ કોંગ્રેસ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યો છે, તો જો આવા સમાચાર હોય તો તમે જો નેતાગીરીની વાત કરો છો કે નેતાગીરી નબળી છે તો પછી આવું ના બની શકે. હા ચોક્કસ. અને અલ્પેશભાઈના પણ તમે જોયું હશે તો એમની જે ચળવળ સફળ ચળવળ પછી એમને ટિકિટ આપી એ જીત્યા, એમએલએ બન્યા. ચોક્કસપણે મિનિસ્ટર બનવાનું એ અમારે અત્યારે હાલ અમે વિપક્ષમાં છીએ એટલે પોસિબલ નથી. એમને જે એઆઈસીસીમાં સેક્રેટરી બનાવવામાં આવે અને બિહારના ઇન્ચાર્જ બનાવવામાં આવે, તો આ બધું દરેકે દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા પ્રમાણે આપવામાં આવે જ છે અમારી પાર્ટીમાં, અને એ પ્રમાણે જ આગળ વધી રહ્યા છે બધા. બિલકુલ. પ્રશાંતભાઈ, એક સીધો સવાલ છે કે જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવે છે આ 10% જે આર્થિક અનામતની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી થઈ, તો કહે છે કે આ બધું જ મારે કારણે થઈ છે, કારણ કે તે ચળવળની શરૂઆત મેં કરી હતી. જો શરૂઆત તેમના તરફથી થઈ હોય, 10% જે શ્રેય છે તે મળે છે ભારતીય જનતા પાર્ટીની અત્યારે કેન્દ્રમાં સરકાર છે અને તેના તરફથી 10% મળી છે, તો પછી કેમ તેઓ ભારતીય જનતા પાર્ટી તરફ લાગણી નથી ધરાવતા? આપણે ગુજરાતીમાં એક કહેવત છે ખબર છે ને, સકટનો ભાર જેમ શ્વાન તાણે, એટલે ગાડા નીચે કૂતરું જતું હોય અને કૂતરાને એમ થાય કે આખા ગાડાનું વજન હું જ જાણે ઉચલી રહ્યો છું. બિલકુલ. એટલે આ આવી પરિસ્થિતિ છે કે 10% ઈબીસીની જે વાત છે એ અનેક રાજ્યોમાંથી બિન અનામત વર્ગ, અને એમાં પણ જે બિન અનામત વર્ગમાં જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય એ લોકોની વર્ષોથી ડિમાન્ડ હતી કે ભાઈ બિન અનામત વર્ગમાં જે આર્થિક રીતે નબળા લોકો છે એના માટે પણ સરકાર કંઈક વિચારે, અને એના માટે જુદા જુદા રાજ્યોમાંથી પણ વર્ષોથી માગણી હતી. મહારાષ્ટ્રમાંથી પણ હતી, રાજસ્થાનમાંથી પણ હતી, એ જ રીતે દક્ષિણના રાજ્યોમાંથી પણ અનેક વાર રજૂઆતો થઈ છે. અને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશના બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા લોકોની અપેક્ષાઓ વધી ગઈ. સ્વાભાવિક છે કે જે કામ કરે કે જે નિર્ણાયક હોય, નિર્ણાયક સરકાર હોય, એની પાસે લોકોની અપેક્ષા પણ વધારે હોય. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પાસેથી સમગ્ર દેશના બિન અનામત વર્ગના લોકોની અપેક્ષા પણ હતી કે નરેન્દ્રભાઈ આમાં કંઈક કરી શકશે, અને નરેન્દ્રભાઈએ નીતિ વિષયક નિર્ણય લીધો, એના પોઝિટિવ નેગેટિવ જે હોય એ કેન્દ્રીય કેબિનેટે અભ્યાસ કર્યો, અને ત્યારબાદ એક સંપૂર્ણ અભ્યાસ પછી એક સર્વગ્રાહી નીતિ બનાવી અને કેબિનેટમાં મૂકવામાં આવી 10% ઈબીસીની. એટલે જો આ ભાઈ હાર્દિકભાઈ એમ કહેતા હોય કે આ મારે લીધે થયું છે તો એ સકટનો ભાર જેમ શ્વાન તાણે એટલે ગાડા નીચે કૂતરું જાય ને એમ થાય કે મેં બધું કર્યું, એટલે વાસ્તવિક પરિસ્થિતિ આખી જુદી છે. પણ આજે એક વાત ચોક્કસ સાબિત થઈ ગઈ, અમે તો છેલ્લા 4 વર્ષથી જ્યારથી આ અનામતનું આંદોલન એને ચાલુ કર્યું ત્યારથી અમે કહેતા આવ્યા છીએ કે ભાઈ આ કોંગ્રેસની બી ટીમ છે, ત્યારે અમે કહેતા આવ્યા છીએ. એટલે હવે આજે પુરવાર થઈ ગયું, આજે સાબિત થઈ ગયું કે આ કોંગ્રેસની જ બી ટીમ હતી અને હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય છે. તો ભાઈ આટલા વર્ષ સુધી તમે 3-3 વર્ષ સુધી પાટીદાર સમાજને શા માટે છેતર્યો? શા માટે તમે પાટીદાર સમાજને ગેરમાર્ગેર દોર્યા? તમે એમ કહેતા હતા જૂના એમના ભાષણો, જૂના ક્લિપિંગ્સ તમે બતાવો કે હું કોઈ દિવસ રાજકારણમાં નહીં જોડાવું, હું કોઈ રાજકીય વ્યક્તિ નથી, હું કોઈ પક્ષમાં નથી. બિલકુલ. પણ પ્રશાંતભાઈ, શક્ય છે કે કદાચ જેમ જેમ મેચ્યુરિટી પણ આવે, ઉંમર પણ આવે ને એમને કદાચ વિચારમાં બદલાવ આવી શકે છે, ને એ પ્રમાણે આપણે એને ચોક્કસ રીતે હું તો આવકારું છું કે લોકતંત્રમાં બધાને ભાગ લેવાનો અધિકાર છે, પણ તમે આ દંભ શા માટે? બિલકુલ. અને લોકશાહી છે, કદાચ એમનો નિર્ણય પણ હોય શકે છે. મેહુલભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? સૌથી પહેલા તો જે એમણે વાત કરી કે અનામતની, તો અગાઉના સમયમાં આટલા આંદોલનો ક્યારેય નતા થયા કે જેટલા ચળવળો અથવા તો આંદોલનો અનામત માટે થયા.
તો અત્યારે આ બીજેપી સરકારમાં જે નોટબંધી ગણો કે જીએસટી, એના પછી લોકોના ઉદ્યોગો પડી ભાગ્યા છે, ધંધા પડી ભાગ્યા છે. એટલે એવા લોકો કે જે ખરેખર સવર્ણો હતા અને જેમને અનામતની જરૂર નથી, એવા લોકોને પણ અનામતની જરૂર ઉભી થઈ છે. અને એના કારણે જ આ એક અત્યારે હાલ જે મોટી મોટી ચળવળો જોવા મળી છે, અને એના કારણે જ તમારે આપવાની જે વાત કરો છો કે તમે જે આપી છે એની પહેલા જરૂરિયાત જ નથી. પહેલા તમે જો જોયું હશે તો જે ખેડૂતો હતા એ સુખી હતા પોતાની રીતે ખેતી. અત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને બીજા જે નાના મોટા ધંધા જે કરતા હતા તો એ કઈ રહ્યું નથી રોજગારી. એટલા માટે દરેક વ્યક્તિને સરકારી નોકરી અથવા તો અનામતનો લાભ લેવાની એક ઈચ્છા જાગી છે. તો આ તમારી સરકારની નિષ્ફળતા બતાવી રહ્યું છે, બીજું કંઈ નહીં. હું જવાબ આપું મેહુલભાઈની વાતનો. મેહુલભાઈ, આ જરૂરિયાત કોઈ રાતોરાત ઊભી ન થાય, આ તમારા 55 વર્ષના કોંગ્રેસના શાસનની નિષ્ફળતા છે. હું ફરીથી કહું છું, 55 વર્ષના ગુજરાતમાં નિષ્ફળતા છે. ગુજરાતમાં આંદોલન થયું, ગુજરાત સરકાર સામે હતું, અને ગુજરાતમાં તમે 22 વર્ષથી છો, તો તમે કેવી રીતે કહી શકો છો કોંગ્રેસના કારણે? સવર્ણ વર્ગ કે જેને આપણે સવર્ણ વર્ગ કહીએ છીએ, એ સવર્ણ વર્ગમાં પણ અમુક લોકો છે દિવસે ને દિવસે ગરીબ થતા ગયા. અત્યાર સુધી અમને જરૂર નથી, જે આંદોલનો થયા છે છેલ્લા 4 વર્ષમાં થયા છે. મોદી સાહેબે જે સરકાર બનાવી એના પછી આ દેશમાં 55 વર્ષ તમે ભૂતકાળની વાત કરો છો, એટલે અત્યાર સુધી કેમ એટલા આંદોલનો નતા થયા? તમે ખેડૂતો માટે એવી કઈ આંદોલનો અત્યારે થયા છે ભાજપ સરકારમાં, એનું કારણ શું છે? તમે જુઓ, તમે લોકોના રોજગાર પાછા લઈ લીધા છે, પડી ભાગ્યા છે રોજગાર, અને એના કારણે દરેક વ્યક્તિને જરૂર ઊભી થઈ છે. આ તમારી 55 વર્ષની નિષ્ફળતા છે કે તમે એવી પોલિસી ના બનાવી જરૂર નથી ઊભી થઈ એવું બધું અત્યારે થયું છે છેલ્લા 4 વર્ષમાં. સવર્ણ બને ગરીબ વધારે સીધી વાત છે. આ માત્ર એવું નથી કે કોંગ્રેસના જ ભારતીય જનતા પાર્ટીમાં જાય. આજે એવું પણ સાંભળવા મળ્યું છે કે નારાયણભાઈ પટેલ અને એમના પુત્ર ગૌરાંગભાઈ પટેલ એમનામાં પણ નારાજગી જોવા મળે છે, અને એ કદાચ આવી જ રીતે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી પણ જોડાઈ શકે છે. શું કહેશો આપ? અકેલે વો નહીં હૈ, ભારતીય જનતા પાર્ટી કે બહોત બડે બડે નેતા યશવંત સિન્હા, અરુણ શૌરી, યે લોગોને તો રફેલ ડીલ મેં અગર પેટિશનર હૈ તો યે દોનો સબસે પહેલે આગે પેટિશનર હૈ કર રહે હૈ. તો એસા નહીં હૈ કે કોંગ્રેસ સે હી બીજેપી મેં જાતે હૈ. બીજેપી મેં આપ શત્રુઘ્ન સિન્હા કો દેખ લીજીએ, આપ યે સબ બડે બડે જો નેતા હૈ, નવજોત સિંહ સિદ્ધુ કો દેખ લીજીએ, બડે બડે નેતા હૈ. યે એસે કોઈ લોકલ સ્ટેટ લેવલ નેતા નહીં હૈ, યે બડે નેશનલ લીડર્સ હૈ જિનકી માસ ફોલોઅર્સ હૈ. ઓર જો યે કહેતે હૈ તો જબ યે કહેતે હૈ તો ઉસકે બાદ લોગ ઇનકો ફોલો કરતે હૈ, વોટ કરતે હૈ. ઓર યે સ્ટાર કેમ્પેનર્સ થે બીજેપી કે, ઇન લોગો ને સ્વિચ કિયા હૈ કોંગ્રેસ કી તરફ, યા એન્ટી બીજેપી એસ્ટેબ્લિશમેન્ટ કી તરફ અપના ઝુકાવ દિખા રહે હૈ. ઓર બીજેપી કે અગેન્સ્ટ જો કુછ ભી ઉનકો લગ રહા હૈ ગલત, વો સામને લેકે આ રહે હૈ. તો જબ બાત હોતી હૈ કે સ્વિચ હોતા હૈ તો સ્વિચ દોનો તરફ સે હોતા હૈ, ઓર દોનો તરફો કી દો તીન કારણ કે સ્વિચ હોતા હૈ. પહેલા કારણ યે હોતા હૈ જો મુજે ચાહિયે, યા મુજે જો મેનિફેસ્ટો ચાહિયે, યા મુજે જો પોર્ટફોલિયો ચાહિયે વો નહીં મિલ રહા. દૂસરા યે હો જાતા હૈ જો લીડરશિપ કે સાથ મેં મેરી સાથ મેં બનતી નહીં. તીસરા યે હો સકતા હૈ એથિકલ કારણ ભી હો સકતા હૈ કે જહાં પે સરકાર હૈ યા પાર્ટી હૈ વો અનએથિકલ પ્રેક્ટિસિસ મેં કામ કર રહી હૈ, ઓર મુજે ઉસમેં હિસ્સેદાર નહીં હોના, ઓર મુજે લોગો કો જાગરૂક કરના હૈ તો મેં અલગ હોના ચાહતા હું. તો એસે એસે વિભિન્ન કારણો કે કારણ લોગ અલગ હોતે હૈ, અપની રોટિયાં સેકને કે લિયે ભી લોગ અલગ હોતે હૈ. તો યે સબ કારણો કે મિલા કે રાજનીતિ ચલતી હૈ, ઓર રાજનીતિ કા સબસે બડા જો હમ એક એક મૂળ જો અન્ડરસ્ટેન્ડિંગ હૈ, મૂળ અન્ડરસ્ટેન્ડિંગ યે રહેતી હૈ કે જિસકા વોટ બેંક સબસે ભારી હૈ, જિસકી પોપ્યુલારિટી સબસે જ્યાદા હૈ, ઓર વોટ બેંક મેં વો કન્વર્ટ કર સકતા હૈ, ઉસકો ટિકટ મિલતી હૈ. વો ટિકટ મેં વ્યક્તિ કૈસા હૈ, વો ટિકટ મેં વ્યક્તિ પાર્ટી કો લાભ દેગા કે શોર્ટ ટર્મ ગેઇન હોને વાલા હૈ, વો સારે ચલો બિલકુલ જી જી પ્રિઝમ્પશન કન્ઝમ્પશન્સ કરકે હમ જી મનસ આપણી પાસે સમયની મર્યાદા છે. પણ દર્શક મિત્રો, અહીંયા એક બાબત બહુ સ્પષ્ટ છે, આપણે એટલા માટે આ શીર્ષક આપ્યું છે, કોંગ્રેસમાં એક સાંધે ત્યાં કેટલા તૂટે. કારણ કે ચોક્કસ 13 નો આંકડો આપણી પાસે નથી, પરંતુ એક પછી એક તૂટી રહ્યા છે, બાબત બહુ સ્પષ્ટ છે. એટલે કોંગ્રેસે પણ આ બાબતે સાવધાની રાખવાની જરૂર છે, એ એનાલિસિસ કરવાની જરૂર છે કે જો અમારો નેતા જતો હોય તો કેમ જાય. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વાત આપણે કરીએ છીએ કોંગ્રેસ મુક્ત ભારત નહીં, પરંતુ એ જ કોંગ્રેસીઓ જો બધા જ ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે તો પછી ભાજપ કઈ રીતે રહેશે, તે પણ એક સવાલ છે. તો આ સાથે જે ચોપાટને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. પ્રશાંતભાઈ, આપ આ કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. મેહુલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મનસ્વી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતી આજની આપણી આ ચોપાટ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.